નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટે અત્યારે માર્કેટમાં અલગ અલગ પ્રકારના એનપીકે આવતા હોય છે, જેવા કે 19-19-19 છે, 052-34 છે, 00-50 છે. આવા ઘણા બધા અલગ અલગ રેટના એનપીકે આવતા હોય છે. આપણે કયા સમયે કયા એનપીકેનો છંટકાવ કરવો એના વિશેની દરેક ખેડૂત મિત્રોનો યોગ્ય જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે એના જ દ્વારા આપણે કપાસમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો આના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં લેવાની છે. તો ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, કપાસના પાકમાં આપણે વાવેતરથી લઈને જ્યારે આપણો કપાસ 50-60 કે પછી 60-70 દિવસનો થાય ત્યાં સુધી આપણે કપાસનો તબક્કો છે એ વૃદ્ધિ વિકાસનો ગણી શકાય. આ સમયે જ આપણા કપાસમાં નવી નવી ડાળીઓ ફૂટતી હોય છે, અને જે આપણો કપાસનો છોડવો હોય છે એની હાઈડમાં પણ વધારો થતો હોય છે. તો આ સમયે ખેડૂત મિત્રો આપણે કયા એનપીકેનો છંટકાવ કરવો એની વાત કરીએ, તો કે 19-19-19 જે ખાતર આવે છે લગભગ ખેડૂત મિત્રો આનાથી પરિચિત હશે. 19-19-19 એનપીકે એટલે કે આ ખાતરનો ક્યારે છંટકાવ કરવો એની આપણે વાત કરીએ. એ પહેલાં જો ખેડૂત મિત્રો 19-19 ખાતર નાખીને જ જો કપાસમાં બધા પોષક તત્વો પૂરા થઈ જતા હોત તો કંપનીવાળા બીજું એનપીકે બહાર ન પાડે, એટલે કે બીજા એનપીકે બહાર જ ન પાડે. એટલા માટે કપાસમાં જો આપણે વધુ ઉત્પાદન લેવું હોય તો આપણે અલગ અલગ એનપીકેનો યોગ્ય સમય છંટકાવ કરવો જોઈએ. હવે ખેડૂત મિત્રો આપણે 19-19-19 ખાતરનો ક્યારે છંટકાવ કરવો એની વાત કરીએ, તો કે ખેડૂત મિત્રો કપાસના વાવેતરથી લઈને આપણા કપાસનો જે વૃદ્ધિ વિકાસનો તબક્કો છે 50-60 દિવસની આજુબાજુ ત્યાં સુધી આપણે 2-3 છંટકાવ 19-19-19 ખાતરના 10-15 દિવસના ગેપ રાખીને આપણે છંટકાવ કરી શકીએ. હવે આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે મોટાભાગના એનપીકે ખાતરનું પ્રમાણ સરખું હોય છે, એટલે કે 15 લિટર પંપમાં 100 ગ્રામ નાખીને આપણે છંટકાવ કરી શકીએ છીએ. ત્યારબાદ ખેડૂત મિત્રો આપણા કપાસમાં હાલ ફૂલનો તબક્કો આવે છે. કપાસમાં અમુક નાના મોટા ચીંદવા પણ બની ગયા હોય અને આપણા કપાસમાં ધીરે ધીરે ફ્લાવરિંગ અવસ્થામાં વધારો થતો હોય તો આ સમયે આપણે મુખ્ય 2 એનપીકેનો છંટકાવ કરી શકીએ. તો એક તો છે 13-045 જેને આપણે પોટેશિયમ નાઇટ્રેટ તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે 052-34 જેને આપણે મોનોપોટેશિયમ ફોસ્ફેટ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે કયા એનપીકેનો ક્યારે છંટકાવ કરવો. તો આપણા કપાસની અંદર એવું લાગે કે આપણા કપાસની હજુ હાઈડ ઓછી છે અને આપણો કપાસ એ હાલ પકડવા માંડ્યો છે, તો એવી પરિસ્થિતિમાં આપણે 13-045 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટનો છંટકાવ કરવાનો છે, કે જેમાં 13% નાઇટ્રોજન છે અને 45% પોટાશની માત્રા છે. જો આપણે આનો છંટકાવ કરીએ તો એક તો ચીંદવાની સાઇઝમાં વધારો થશે અને ઉત્પાદનમાં પણ વધારો થશે, પછી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે, અને નાઇટ્રોજનનો જે છંટકાવ કર્યો હશે એટલે આપણો જે કપાસ છે એમાં હાલ ફૂલની વૃદ્ધિ વિકાસ થતી રહેશે. આ સમયે આનો છંટકાવ કરવાથી વાતાવરણની અંદર કોઈ ફેરફાર હશે અથવા તો ફેરફાર થશે તો પણ ફાયદો આપણને જોવા મળશે. તો આવી રીતે તમે આ સમયે 13-045 એનપીકેનો છંટકાવ કરશો તો તમારા કપાસના પાકમાં હાઈટ પણ વધારો થશે. પરંતુ આપણે એવું લાગે કે આપણા કપાસની હાઈટ જે હોવી જોઈએ એ હાઈટ કમ્પ્લીટ થઈ જાય છે, એટલે કે હાઈટ કપાસની થઈ જાય છે, હવે હાઈટ વધારવાની આપણે જરૂર નથી, તો આવી પરિસ્થિતિમાં આપણે 052-34 છંટકાવ કરશું જેને આપણે
મોનોપોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખીએ છીએ. તો આ છંટકાવ કરવાથી આપણું જે ફ્લાવરિંગ સ્ટેજ છે તેમાં ફાલ ફૂલ ખરતા હોય તો તે અટકી જશે અને આપણો જે કપાસ છે એમાં સિરીઝમાં ફાલ ફૂલ આવશે અને ઝીંડવા પણ સારા બનશે. તો આવી રીતે જ્યારે કપાસમાં ફાલ ફૂલનો તબક્કો હોય ત્યારે ખેડૂત મિત્રો આપણે મુખ્ય બે NPKનો છંટકાવ કરી શકીએ છીએ. જો ખેડૂત મિત્રો આપણે કપાસની હાઇટમાં વધારો કરવો હોય તો ખેડૂત મિત્રો આપણે 13045નો છંટકાવ કરી શકીએ છીએ. અને જો ખેડૂત મિત્રો આપણે કપાસની હાઇટમાં નથી વધારો કરવો, હાઇટ કમ્પ્લીટ થઈ ગઈ છે તો પણ ફાલ ફૂલમાં વધારો કરવો છે, ફાલને ટકાવી રાખવો છે, તો ખેડૂત મિત્રો એના માટે આપણે 05234નો છંટકાવ કરવાનો છે. ત્યારબાદનો આપણો તબક્કો છે કે કપાસના પાકમાં ભરપૂર માત્રામાં ઝીંડવા બંધાઈ ગયા હોય અને ફ્લાવરિંગનું સ્ટેજ પૂરું થઈ ગયું હોય, ઝીંડવા બંધાઈ ગયા હોય અને કપાસનો પાક પરિપક્વતાના આરે આવી ગયો હોય તો તેવા સમય દરમિયાન આપણા કપાસની અંદર 0050 જેને આપણે પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખતા હોય છીએ તો આનો છંટકાવ કરવાનો છે. આનો છંટકાવ કરવાથી આપણને બે તત્વ મળશે, એક તો પોટાશ પણ મળશે અને બીજું સલ્ફર પણ મળશે. તો આનો આપણે છંટકાવ કરીએ એટલે પોટાશ છે એ કપાસના ઝીંડવાની સાઇઝમાં પણ વધારો કરશે, રૂની ચમકમાં વધારો કરશે, કપાસિયામાં તેલની ટકાવારીમાં પણ વધારો કરશે, કપાસના પાકને રોગજીવતથી પણ બચાવશે અને વાતાવરણમાં કોઈ ફેરફાર થાય એટલે કે ગરમી વધારે પડતી હોય કે પછી ઠંડી વધુ પડતી હોય તો તેવા સમયમાં કપાસના છોડને ટકી રહેવા માટે પોટાશ ખૂબ જ ઉપયોગી આવશે. અને 0050ની અંદર જે સલ્ફર આવે છે એ આપણા કપાસની અંદર કોઈ ફૂગજન્ય રોગ આવશે તો એને કંટ્રોલમાં કરશે, એને કંટ્રોલમાં લાવશે. ખાસ કરીને જ્યારે કપાસ પરિપક્વ થઈ જાય ત્યારે કપાસના પાન લાલ થઈ જવાનો પ્રશ્ન રહેતો હોય છે તો એનો કંટ્રોલમાં પણ સલ્ફર લાવશે. તો આ સમયે જો આ NPK 0050નો છંટકાવ કરવામાં આવે તો આપણને કપાસમાં ઉત્પાદન ખૂબ સારું જોવા મળશે. તો ખેડૂત મિત્રો આવી રીતે આ 4 ખાતરોનો કપાસમાં યોગ્ય સમયે છંટકાવ કરવામાં આવે તો આપણને સારામાં સારું કપાસમાં રિઝલ્ટ જોવા મળશે અને કપાસના ઉત્પાદનમાં પણ સારો એવો આપણને તફાવત જોવા મળશે. અને આપણે જે કપાસમાં ખર્ચ કરીએ છીએ, મહેનત જે કરીએ છીએ એનું આપણને યોગ્ય વળતર પણ મળશે. પણ ખેડૂત મિત્રો આપણે ખાસ કાળજી આપણે એ રાખવાની છે કે જ્યારે પણ આપણે આ NPKનો છંટકાવ કરીએ ત્યારે આપણા જમીનની અંદર ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. જો આપણી જમીનની અંદર ભેજ જ ન હોય તો જ્યારે પણ આપણે આ NPKનો છંટકાવ આપણા કપાસની અંદર કરીએ ત્યારે જ્યારે આપણો છંટકાવ પૂરો થઈ જાય ત્યાર પછી તરત જ આપણે કપાસની અંદર પિયત આપી દેવું, અથવા તો પહેલાં આપણે કપાસની અંદર પિયત આપી દેવું ત્યાર પછી આપણે આ NPKનો છંટકાવ કરવો, જેથી કરીને આ NPK જે ખાતર હોય છે એનું કામ જલ્દીથી કરશે અને સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે. તો ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. ખાસ કરીને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન જય કિસાન.